અમદાવાદમાં રિવર ક્રુઝ માટે સાબરમતી નદીની સપાટી વધુ રાખવા બાબતે ક્રુઝનું મોડેલ તૈયાર કરી વિપક્ષી વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય દ્વારા પત્ર લખીને ચોમાસામાં ક્રુઝ બંધ રાખવા વિપક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતને લઈને મેયરે નિવેદન આપ્યું હતું કે નાગરિકોના સૂચનો બાદ રિવર ક્રુઝ ચાલુ કર્યું છે. ધારાસભ્ય અમિત શાહે મનપાને પત્ર લખ્યો હતો ત્યારે આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે મને લેટર મળ્યો નથી માટે હું કઈ નિવેદન ન આપી શકું. સુરત અને ગ્રામ્ય વિસ્તારમાં વાહનોની ચોરી કરી તે વાહનો પર મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ છે. સુરત સારોલી પોલીસે સ્નેચિંગ કરતા ગેંગ ઝડપી પાડી તો કુલ 9 મોબાઈલ અને આરોપી 6 વાહનો કબજે કરી 8 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ રાત્રે દરમિયાન ઘર બહાર પાર્ક કરેલા વાહનોની ચોરી કરી ગુનાઓને અંજામ આપતા હતા. સારોલી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે 3 આરોપી પૈકી 1 સગીર વયનો આરોપી છે. ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા વધુ ગુનાઓના ભેદ ઉકેલાય એવી પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. સ્માર્ટ સિટી સુરત સેવા ક્ષેત્રે પણ સુવાસ ફેલાવી રહ્યું છે. સુરત શહેરમાં વધુ 2 અંગદાન થતા 48મી વખત હૃદયનું તેમજ 19મી વખત ફેફસાનું દાન કરવામાં આવતા અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બન્યું છે. બ્રેઇન ડેડ થયેલા પંકજકુમાર ગોયલના પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કરતા પંકજકુમારના હૃદય, ફેફસા, લીવર અને કિડનીનું દાન કરાયું હતું. તેમજ ઉત્તમ ગુપ્તાનું પણ બ્રેઇન ડેડ થવાના કારણે પરિવારજનો દ્વારા પણ અંગદાન કરાયું હતું. બંનેના અંગદાન થકી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરતથી હૃદય અને ફેફસા અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે મહેસાણાના 1 જ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કિડની સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવી અંગેનો એરપોર્ટ પહોંચાડાયા હતા. ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામમાં પોલીસના ધામા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ જાગેશ્વર ગામના લેન્ડ લૂઝરોના ઘરે ઘરે પોલીસ મૂકી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. પોતાના અધિકારની નોકરી માટે લેન્ડ લૂઝર્સ એબીજી કંપની સામે ધરના પર બેસવાની મંજૂરી માંગી હતી. ધરના પર બેસે એ પહેલા જ વહેલી સવારથી ઘરે ઘરે પોલીસ ખડકી દેવામાં આવી હતી. પુરૂષોને ડિટેઇન કરાતા મહિલાઓએ મોરચો સંભાળી વિરોધ નોંધાવ્યો હતો.